ચાલો હવે સંકલન થોડું ઝડપથી પૂરું થાય એ માટે આ ત્રણ સૂત્ર આપણે યાદ રાખવાના છે પહેલું સૂત્ર છે સંકલન એફ ઓફ એક્સની એન ઘાત ઇન્ટુ એફ ડેસ એક્સ ડીએક્સ બરાબર એફ ઓફ એક્સની એન પ્લસ વન ઘાત ભાગ્યા એન પ્લસ વન પ્લસ સી આને આપણે યાદ ભાગ્યા રૂટ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર ટુ અંડર રૂટ એફ ઓફ એક્સ પ્લસ સી અને ત્રીજું સૂત્ર છે કે સંકલન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ એફ એક્સ પ્લસ સી અને એને મેળવવા સરળ છે एफओ दरक दिखाई एक्स बराबर टी आदेश लै लो एक्स बराबर बी आदेश लेता तो एफडे सेक्स डीएक्स बराबर डी टी चलो पेलु सूत्र तो संकलन में एफ ऑफ एफओक्स जगह टू एन एफ एफडेक्स डीएक्स बराबर शू आ એટલે બરાબર શું થાય ટી રહીસ ટુ એન પ્લસ વન ભાગ્યા એન પ્લસ વન પ્લસ સી ને ટી પાછો મૂકી દો ટી એટલે એફ ઓફ એક્સ એફ ઓફ પ્લસ સી બીજું જુઓ આ પહેલો સૂત્ર બીજું તો કે સંકલનમાં એફ ડેસ એક્સ ભાગ્યા રૂટ એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ એફ એટલે અંડર રૂટ ટી એફ બરાબર ટી છે અને અહીંયા ડીટી છે એફીએક્સ ડીટી અને ઉપર લઈ લેશો એટલે સંકલનમાં ટી રેસ ટુ માઇનસ વન બાય ટુ ડીટી એટલે કે ટી રેસ ટુ વન બાય ટુ ભાગ્યા ટુ પ્લસ સી માઇનસ વન બાય ટુ પ્લસ વન –1 આ વન બાય પ્લસ વન હવે ટી પાછો મૂકો ટી રીસ ટુ વન બાય ટુ બાય વન બાય ટુ ટુ નહી પણ વન બાય ટુ એક દ્ત્યાંશ ચાલો બે ઉપર આવશે અહીંયા એટલે ઇક્વલ ટુ ટુ રૂટ ટી થશે ટી ની એક દત્યાંશ રૂડ આવશે ટી પાછો મૂકો તો ટુ અંડર રૂટ ટી એટલે શું છે એફ ઓફ પ્લસ સી બસ આ જવાબ છે એ છે જ આપણી પાસે છેદમાં ટી લખ્યો એટલે વન અપોન ટી ને એક્સ બરાબર એટલે આ શું થયું લોગ મોર ટી પ્લસ સી ચલો ટી પાછો મૂકો ટી એટલે શું છે એફ એક્સ લોગ મોડ જે આપણે જોઈએ આ ત્રણ સૂત્રો આપણે યાદ રાખવાના છે એકા છે સાઇન સ્ક્વેર એક્સ બરાબર વન છે કોસ ટુ એક્સ બાય ટુ

फोर साइन क्यूब एक्स बराबर थ्री साइन एक्स माइनस साइन थ्री एक्स एक्सर साइन क्यूब एक्स बराबर फोर ने आब ले वन बाय फोर में थ्री साइन एक्स माइनस साइन थ्री एक्स કોસ ફોર એક્સ બરાબર એમાંથી આને કરતા બનાવવાનો છે ફોર કોસ ક્યુબ બરાબર આને આ લઉં છું થ્રી કોસે પ્લસ કોસ થ્રી એક્સ અને હવે ચાર ને આપણે આ બદલી લઈએ છીએ એટલે કોસ ક્યુબ એક્સ બરાબર વન બાય ફોર અને આ લખવાનું છે થ્રી કોસ એક્સ પ્લસ કોસ થ્રી એક્સ એક બે આ ત્રણ અને ચાર આ સૂત્ર આપણે યાદ રાખવાના છે ચલો હવે શરૂ કરીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ એનો પહેલો દાખલો સંકલનમાં આઈ બરાબર લખીએ સંકલનમાં ચલો જે સૂત્ર આપણે જાણીએ છીએ એ મૂકીએ વન માઇનસ કોસ ટુ એક્સ એક્સ એટલે કોણ છે અહીંયા ટુ એક્સ પ્લસ છે ભાગ્યા બે બરાબર સંકલનમાં એકના છેદમાં બે લઈ લેવાનો વત્તા દસ અહીંયા ડીએક્સ ચલો સંકલન બને પેલા અલગ અલગ આપી દઉં છું એટલે વન બાય ટુ સંકલન વન ડીએક્સ સરવાળા બાદ બાકી અલગ અલગ સંકલન આપી શકાય છે વન બાય ટુ સંકલન કોસ ફોર એક્સ પ્લસ ટેનડી ચલો ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એક્ માઈનસ વન બાય ટુ હવે આપણે કોસની અંદર આ જે આપ્યું છે ફોર એક્સ પ્લસ ટેન આગળના સ્વાધ્યાયમાં આપણે આદેશ લેતા પણ હવે જ્યાં એક્સ ના બદલે એક્સ પ્લસ બી મેં આગળ વાત થઈ ગઈ છે આપણે એક્સના બદલે એ એક્સ પ્લસ બી હોય ત્યાં એ વડે ભાગી દેવાનો x ની 1 ઘાત જોઈએ હો મહત્વનો આ છે સુરેખ વિધેય જોઈએ x ની 1 ઘાત તો જ આ નિયમ લાગશે x ના સહગુણક વડે ભાગી નાખીશું એટલે 1/4 અને cos નું સંકલન sin 4x plus 10 plus c એટલે કે 1/2x 1/8 સાઇન ફોર એક્સ પ્લસ ટેન દાખલ બે જોઈએ છે સંકલનમાં સાઈન થ્રી એક્સ ઇન્ટુ કોસ ફોર એક્સ ડીએક્સ બે બધી ગુણાકાર યાદ કરો આગળ બે હોય તો જ ગુણાકાર થશે તો પેલા બે વડે ગુણવા પડશે મતલબ બે વડે ભાગીશું અને બે વડે ગુણીશું ટુ થ્રી ચલો યાદ કરો સૂત્ર ટુ સાઈન કોસ એટલે સાઈન પ્લસ સાઈન ટુ કોસ સાઈન તો સાઈન માઇનસ સાઈન વન બાય ટુ

પછી બંનેની બાદ બાકી ત્રણ એક્સ માઇનસ ફોર એક્સ એટલે માઇનસ એક્સ પણ સાઈન આયુગમાં વિધેય છે બાર આવશે એટલે પ્લસ સાઈન એક્સ આવશે ચલો વચ્ચે સરવાળો તો અલગ અલગ સંકલન કરી શકાશે એટલે બરાબર વન બાય ટુ સંકલનમાં સાઇન સેવન એક્સ પ્લસ વન બાય ટુ સંકલન સાઇન એક્સ ડીએક્સ વન બાય ટુ અંદર ગુણવાનું ભૂલવાનું નથી ખાસ મહત્વનું એ છે ચલો ઇઝ ઇક્વલ ટુ સાઇન નું સંકલન માઇનસ કોસ તો માઇનસ વન બાય ટુ આ તો છે જ હા એક્સ ના સહગુણો કોડે ભાગવાનો પાછો કારણ કે અહીં ના બદલે સેવન એક્સ છે તો સેવન વડે ભાગવાના એટલે વન બાય

ચાલો ત્રીજો દાખલો લઈએ છે બરાબર ગુણાકાર છે એટલે બે જોઈશે આપણને એટલે બે વડે ભાગો અને બે વડે ગુણો આ બેનો ગુણા કરીએ છીએ તો ચાર એક્સ ને ટુ એક્સમાં ચાર એક્સ મોટો છે એટલે ચાર એક્સ વાળું પદ આગળ લખ્યું છે મેં એટલે બાદ બાકીમાં તકલીફ ના પડે આપણને એટલા માટે ચલો બરાબર વન બાય ટુ સંકલનમાં આનું સદરૂપ ટુ કોસ એટલે કોસ પ્લસ કોસ કોસ ચાર ને બે છ એક્સ વત્તા કોસ ચાર માંથી બે જાય એટલે બે એક્સ ઇન્ટુ કોસ સિક્સ એક્સ ડી એક્સ જો અહીંયા વચ્ચે પ્લસ સરવાળો આવ્યો એટલે મેં કૌંસ કર્યો છે નહીં તો માત્ર આ બે જ ગુણા હશે પછી કૌંસ નહીં કરો તો કૌંસ કરવાનો છે આ રીતે હવે આની સાથે આ ને સાથે આ એટલે બરાબર હવે આની સાથે આ ગુણાશે તો આગળ બગડો જોઈશે એટલે હું બે ક્રિયા સાથે કરું છું અને ગુણવાની પણ અને બેની પણ બે જોઈએ ને ગુણાકારમાં એટલે અહીંયા વન બાય ફોર કરું છું ચલો પછી સ્ટેપમાં વન બાય ટુ સંકલનમાં કોસ સ્ક્વેર સિક્સ એક્સ કોસ ગુણ્યા કોસ બંને એક્સ છે વત્તા cos સિક્સ એક્સ ઇન્ટુ કોસ ટુ એક્સ હવે આને છૂટું પાડું છું ને સાથે બે વડે ગુણું છું બે વડે ભાગું છું વન બાય ટુ ના બદલે વન બાય ફોર અહીંયા ટુ કોસ સ્કવેર સિક્સ એક્સ ડીએક્સ પ્લસ વન બાય ફોર ટુ કોસ સિક્સ એક્સ ટુ એક્સ બંને પર સંકલન અલગ અલગ આપ્યું છે અને આગળ વન બાય ફોર વડે ગુણ્યા છે બંનેને કે અંદર ટુ વડે ગુણ્યા છે એટલા માટે ચલો વન બાય ફોર અહિયાં સંકલન ટુ કોસ સ્કવેર સિક્સ એક્સ નું સૂત્ર વન પ્લસ કોસ ટ્વેલ્વ આનો ઉપયોગ કરે અહીંયા આ બગડો અહીંયા ગુણાયેલો છે આ દેખાય આપણને

ચલો ઇઝલ ટુ વન બાય ફોર હવે સરવાળો છે એટલે અલગ અલગ સંકલન કરી શકાય ટ્વેલ્વ એક્સ ના સહગુણક વડે ભાગવાના વત્તા વન બાય ફોર ચલો અહિયાં કોસ આઠ એક્સ નું સાઈન એટ એક્સ બાય એટલે એવું જોઈએ પ્લસ કોસ ફોર એક્સ નું સાઈન ફોર એક્સ બાય ફોર પ્લસ સી ચાલો અંદર ગુણ દઈએ છે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ફોર પ્લસ એક્સ બાય ફોર્ટી પ્લસ સાઇન એક્સ આઠ બત્રીસ પ્લસ ફોર આ એનો જવાબ છે ચલો દાખલો ચાલ લઈએ છે આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઘન ટુએક્સ પ્લસ વન ડીએક્સ ઇઝ ટુ સંકલનમાં એક ઘાતું છું સાઈન ટુએ વન ડીએ ચલો સાઈન ટુ એક્સ પ્લસ વન ડીએક્સ લાવવા અહીંયા કોસ હોવો જોઈએ તો એનું કોસમાં સૂત્ર બનાવીએ છે આપણને આવડે છે એ પ્રકારે वन प्लस वन साइन स्क्टनस स्क्टा वन माइनस थीटा इंटू साइन टू एक्स प्लस वन डीएक्स चलो हम आदेश लीए बराबर आदेश लीए कॉस टू एक्स बराबर कॉस टू एक्स प्लस वन बराबर टी आदेश लेता તો કોસનું વિકલન માઇનસ સાઈન ટુ એક્સ પ્લસ વન ડીએક્સ બરાબર ડીટી ચલો આ છે એટલે માઇનસ આ બાજુ આવશે એટલે સીધું લખું છું આઈ બરાબર સંકલનમાં હા અહીંયા કોસ ટુ એક્સનું વિકલન માઇનસ સાઈન ટુ એક્સ ઇન્ટુ ટુ લખવાનું રહી ગયું છે ઇન્ટુ ટુ એટલે અહીંયા આવશે સાઈન

એટલે બરાબર વન બાય ટુ બાર આ માઇનસ ત્યાં ગુણ દો એટલે ટી સ્ક્વેર માઇનસ વન ડીટી ટી ચલો હવે સંકલન અલગ અલગ દો અથવા ડાયરેક્ટ સંકલન લખો તો પણ ચાલશે વન બાય ટુ કૌશમાં ટી સ્ક્વેરનું ટી ક્યુબ બાય થ્રી માઇનસ ટી ને પ્લસ સી છે ચાલો ટી પાછો મૂકી દો ટી એટલે શું છે જોઈ શકાય છે અને સાથે સાથેને ગુણદો એટલે વન બાય સિક્સ ટીની જગ ટીની જગ્યાએ કોસ વાળો એટલે કોસ ઘન ટુ એક્સ પ્લસ વન કારણ કે ક્યુબ છે માઇનસ વન બાય ટુ ગણવા નહીં ટીની છે દાખલા ચાર નો આ જવાબ પાછળ આપેલો છે બુકમાં બરાબર ઓકે ચલો પાંચમો દાખલો આઈ બરાબર એક ગાચ છૂટી પાડું છું ઘન સાઈન માંથી છૂટો પાડ્યો છે સાઈન એક્સ અને ડીએક્સ છેલ્લે સાઇન એક્સ ડીએક્સ લાવવા માટે તમારે કોસ એક્સ આદેશ લેવો જોઈએ અને x અહીંયા તો છે પણ અહીંયા બનાવવો પડશે તો ત્યાં સાઇન એક્સ cos કોસ બરાબરથી આદેશ લઈ લઈએ છે માઇનસ સાઇન એક્સ એટલે એટલે કે સાઇને વન માઇનસ ટી નો સ્કવેર કોસે એટલે ટી છે ટી નો ક્યુબ અને માઇનસ ડીટી એટલે બરાબર માઇનસ બાર લઈ લઉં છું ટી ઘન અંદર ગુણ દઉં છું ટી ઘન માઈનસ ટી ની પાંચ ઘાત ડીટી આ માઇનસ આમાં ગુણ દઉં છું એટલે ટી ની પાંચ ઘાત પેલા આવશે માઇનસ ટી નો ઘન આવશે અને અહીંયા ડીટી આવશે ચલો હવે સંકલન ટીની પાંચ ઘાતનું ટી ની છ ઘાત ભાગ્યા છ ટીની ચાર ઘાત ભાગ્યા ચાર પ્લસ ચલો ટી પાછો મૂકી દઉં છું ટી જે છે તે આપણી પાસે વન બાય સિક્સ ટી એટલે શું છે અને દાખલા નંબર સાત તમારી સાથે ગણવાના છે બે અને ત્રણ પ્રમાણે દાખલા બે પ્રમાણે આવશે સાતમો દાખલા ત્રણ પ્રમાણે આવશે દાખલા નંબર છ બરાબર છે ઓકે ચલો એનો જવાબ હું તમને આપી દઉં છું છઠ્ઠાનો અને સાતમાનો નો દાખલા નંબર આઠ લઈએ છે આઈ બરાબર ઇન્ટિગ્રેશન વન માઇનસ કોસે છેદ માં વન પ્લસ કોસે अनुसूत्र સીધું પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય 1 - cos x યાદ કરો 2 sin² x / 2 / 1 + cos 2x એટલે 2 cos² x / 2 dx 2 2 ગયા sin² ભાગ્યા cos² એટલે tan² તમે ડાયરેક્ટ tan² લખી શકો tan² x / 2

ટેન એક્સ બાય ટુ આ ધ્યાન શું રાખવાનું એક્સ નો સહગુણક વડે ભાગવાનું માઇનસ વન નું એક્સ અને પછી સી ચલો ટુ ઉપર લઈ લઈએ ટુ ટેન એક્સ બાય ટુ માઇનસ એક્સ પ્લસ સી આ એનો જવાબ છે ચલો નવો દાખલો આઈ બરાબર

ને વન પ્લસ કો સેક્સ એટલે ટુ કો સ્ક્વેર એક્સ બાય ટુ ચલો અહીંયા સંકલન વન ડીએક્સ બે બાર લઉં છું છે એટલે અને કોસ સ્ક્વેર એટલે કે વન અપોન કો સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ડીએક્સ આવી સમજણ પડવી જોઈએ કે અહીંયા સેક્સ આવશે એટલે સંકલન થઈ શકશે ચલો સંકલન મળે છે આનું ઇઝ ઇક્વલ ટુ વનનું એક્સ માઇનસ વન બાય ટુ આનું ટેન એક્સ બાય ટુ આપણે ધ્યાન શું રાખવાનું એક્સ ના સહગુણક વડે ભાગવાનું છે ગયો જવાબ શું આવશે એનો આ પૂરો થઈ ગયો ચલો હવે દાખલો દસ અને દાખલો અગિયાર હું તમને દાખલો અગિયાર ગણાવું છું તમારે દાખલો દસ જાતે ગણવાનો છે આઈ બરાબર સંકલનમાં cos ની 4 ઘાત 2x dx આપણે કહ્યું કે અહીંયા ઘાત હોય તો એનું સંકલન કરતા નથી અહીંયા 4 ઘાત છે એટલે એક ઘાત છૂટી પણ પડની પાડવાની અયુગ્મ ઘાત હોય તો એક ઘાત છૂટી પડ દેતા આપણે તો સરળ પડ તો અહીંયા હવે આપણો સૂત્ર આ રહ્યો તે cos²x બરાબર આ લખવાનું છે એટલે ઇક્વલ ટુ સંકલનમાં અહીંયા cos સ્ક્ર ટુ એક્સ એનો સ્ક્ર ડીએક્સ બે દુ ચાર ગ છે ને હવે કો સ્ક્વેર ટુ ની જગ્યાએ આપણે આ લખવાનું છે એટલે બરાબર સંકલનમાં કો સ્ક્વેર ટુ એક્સ એટલે વન પ્લસ કોસ એક્સ હોય તો ટુ એક્સ તો ટુ એક્સ હોય તો ફોર એક્સ બે વડે ગુણવાના ભાગ્યા બે એનો વર્ગ ડીએક્સ ચલો હવે વિસ્તરણ કરીને છૂટું પાડવાનું એટલે પહેલાં તો વન બાય ફોર ક્યાંથી આવે વન બાય ફોર તો આ બેનો વર્ગ છે ને ઉપર એટલે વન બાય ફોર ને બાર લીધો અને હવે આ એ વત્તા બીનો હોલ સ્ક્વેર એ પ્રકારે વિસ્તરણ કરવાનું પેલું પદ વન પ્લસ ટુ કોસ ફોર એક્સ પ્લસ કોસ કવેર ફોર એક્સ અને અહીંયા ડીએક્સ

પ્લસ આની જગ્યાએ વન પછી તમે આ સૂત્ર નો ડાયરેક્ટ આ રીતે પણ ઉપયોગ કરી શકો ટુ આ બાજુ એટલે ટુ કોસ્વેર એક્સ બરાબર વન પ્લસ કોસ ટુ એક્સ ફરી બોલું શું કીધું ટુ બરાબર વન પ્લસ ટુ એટલે તમારે છેદમાં બે ના મૂકો તો બે વડે અહીંયા ગુણી દો બધાને મતલબ આ રીતે ધારો કે આપણે આ પદ નથી મૂકતા લાગે તે પેહલા બે વડે ગુણું છું અને બે વડે ભાગું છું એટલે આ વન બાય ફોર છે તો વન બાય એટ સંકલન બે વડે ગુણ દઉં છું તો બે ચાર કોસ ફોર એક્સ

ત્રણનું સંકલન થ્રી એક્સ પ્લસ ફોર કોસ એક્સનું ફોર સાઇન ફોર એક્સ બાય ફોર એક્સના સહગુણક વડે ભાગવાના સાઈન એટ એક્સ કોસ આઠ એક્સનું સાઈન આઠ એક્સ ભાગે આઠ એને વધતા સી વન બાય એટ અંદર ગુણ દેવાનો છે એટલે આપણો જવાબ છે ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય એટ એક્સ આ ચાર ચાર તન બાય એટ સાઈન ફોર એક્સ આ આવશે વન બાય સિક્સટી ફોર આઠ ગુણ્યા આઠ ચોસઠ સાઈન એક્સ અને પ્લસ સી છે આ એનો જવાબ છે ચાલો હું તમને દસમા જવાબ આપું છું દાખલા નંબર દસ એનો જવાબ ચલો દાખલો દસ તમારે ગણવાનો છે આ પ્રકારે આનાથી સહેલો છે તો છે જરા તો માત્ર એક્સ જ છે ને આપણી પાસે દસમા દાખલામાં એટલે જવાબ તમારે લાવીને પૂરો કરવાનો છે ઓકે ચલો બારમો દાખલો લઈએ છે સહેલો દાખલો છે

ચલો હવે ઉપરના અંશના બે આવે વન માઇનસ કોસ ને વન પ્લસ કોસ સ્ક્વેર માઇનસ વાય સ્કવેર એટલે હવે આનું સંકલન ઇઝ ઇક્વલ ટુ વન નું શું આવશે એક્સ અને કોસનું નું સાઇન એક્સ અને પ્લસ સી આ એનો જવાબ છે ચલો દાખલા નંબર તેર સારો છે આઈ બરાબર સંકલન કોસ ટુ એક્સ માઇનસ કોસ ટુ આલ્ફા આલ્ફા એ અચડ છે કારણ કે ડીએક્સની સાપેક્ષ એક્સની સાપેક્ષ આપણે એનું સંકલન કરવાનું છે એટલે આ કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા અને અહીંયા ડીએક્સ છે એક્સની સાપેક્ષ સંકલન તો આલ્ફા અચળ ઓકે પેલા હું સૂત્ર મૂકું છું બરાબર સમજજો કોસ ટુ નું સૂત્ર કોસ ટુ એક્સ ના ત્રણ સૂત્રો છે આપણે એમાંનું કોસમા સૂત્ર તો ટુ કોસ સ્કવેર એક્સ માઇનસ વન કોસ ટુ એક્સ બરાબર અને એવું જ અહીંયા કોસ ટુ આલ્ફા એટલે કે ટુ કોસ સ્ક્વેર આલ્ફા ભાગ્યા કોસે માઇનસ કોસ આલ્ફા ત્રિકોણમિતિના સૂત્ર મહત્વના છે ચલો ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ અંદર આવશે એટલે ટુ કો સ્કવેર એક્સ માઇનસ વન માઇનસ ટુ કો સ્કવેર એક્સ પ્લસ વન થશે છેદમાં

હવે આ થઈ ગયું એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો આના બે કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા અને કોસ એક્સ પ્લસ કોસ આલ્ફા એમાં માઇનસ વાળો ઉડી જશે ચલો ઇઝ ઇક્વલ ટુ સંકલન કોસેક્ષ પ્લસ કોસ આલ્ફા રહેશે આના બે અવાયો અંશના એમાં માઇનસ વાળો હવે ઉડી ગયો પ્લસ વાળો રહી ગયો ચલો હવે એના અવાયો સોરી એનું સંકલન એટલે સંકલન શું આવશે ઇઝ ઇક્વલ ટુ આગળ ટુ તો છે જ કોસ નું સંકલન સાઈન એક્સ અને હા આ જે છે ભૂલ ના થાય ખાસ કોસ આલ્ફા અચળ છે તો કે નું સંકલન કે એક્સ એ પ્રકારે કોસ આલ્ફાનું સંકલન કોસ આલ્ફા એક્સ એટલે વત્તા એ નીચે લખું છું વત્તા કોસ આલ્ફા ઇન્ટુ એક્સ અને પ્લસ સી આ એનો જવાબ છે સમજાઈ ગયું ઓકે